હેલો બાળમિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે કલરવ ગુજરાતી. આપણે ચેપ્ટર 10 લેક્ચર 2 માં પેજ નંબર, તમે કલરવ પાઠ્યપુસ્તકમાં એ પેજ નંબર 114 માં નીચે જોવો, વડદાદાનું 4 લીટીનું એક ગીત છે, ગાઓ એમ લખ્યું છે. વડદાદાની લાંબી દાઢી, લાંબા લાંબા વાળ, ઓડમ ઓડમ રમતા રમતા ભૂલા પડ્યા બાળ. ઓ વડદાદા આપો બેટા, રાતા ને વળી મોટા, પછી રમીશું આગે જઈને આટા ને વળી પાટા. આ નાના છોકરાઓ છે એ વડદાદાનું આવું ગીત ગાય છે. પછી બાજુમાં પણ એક ગીત છે જાંબુડો કરીને. જાંબુડો કોણે વાવ્યો, કોણે વાવ્યો, કોણે વાવ્યો રે, જાંબુડો અમે વાવ્યો, તમે વાવે, તમે વાવ્યો રે. છોકરાઓ ગીત ગાય છે કે જાંબુડો કોને વાવ્યો, કોને વાવ્યો, કોને વાવ્યો રે. શું કહે છે છોકરાઓ? જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, સૌએ વાવ્યો. સૌ એટલે કે બધાએ વાવ્યો રે. પછી પાણી કોને પાયું, કોને પાયું, કોને પાયું રે. પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે. પછી જાંબુડાને પાણી કોને પાયું? તો કે અમે પાયું, તમે પાયું અને બધાએ પાયું રે. જાંબુડો કેવડો થયો, કેવડો થયો, કેવડો થયો રે. જાંબુડો આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. છોકરાઓ એમ કહે છે કે જાંબુડો કેવડો થયો, પાણી પાયું પછી જાંબુડો કેવડો થયો. તો છોકરાઓ એની રમતમાં કહે છે કે આટલો થયો, આટલો થયો, આટલો થયો રે. જાંબુડા કેટલા થયા, કેટલા થયા, કેટલા થયા રે. જાંબુડા આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. પછી જાંબુડાના ઝાડમાં પાણી પાયું, કેવડો થયો અને જાંબુડા હવે કેટલા થયા એમ છોકરા કહે છે. એની રમતમાં એ બધા એમ કહે છે કે આટલા થયા, આટલા થયા, આટલા થયા રે. જાંબુડા કોને ખાધા, કોને ખાધા, કોને ખાધા રે. જાંબુડા અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે. જાંબુડામાં પાણી પાયું, જાંબુડો વાવ્યો, પછી કેવડો થયો, કેટલા જાંબુડા આવ્યા, હવે એમ કહે છે કોને ખાધા, કોને ખાધા. તો જાંબુડા અમે ખાધા, તમે ખાધા અને સૌએ એટલે કે બધાએ ખાધા. જાંબુડો કોને વાવ્યો, કોને વાવ્યો, કોને વાવ્યો રે. પછી પેજ નંબર તમે જુઓ 116 ઉપર, સાંભળો અને બોલો. અહીંયા તમારે શબ્દ આપેલા છે ટાટ, આટ, ઠામ, રાય, ઢગલો, સાયકલ, ઈયર, લાઠી, ઠંડી, ઠાટ, ઈદ, ઢેલ, ઠેકડો, ઇનામ, ઈંડું અને ઢોલ. પછી નીચે પણ છે રેટિયો, રેડિયો, કિનારો, થળિયો, શનિવાર, નિશાળ, ઉનાળ, શિયાળો, ખિસકોલી, સિંગાડા, દરિયો, ફરિયાળ, મીઠાઈ, પતંગિયું, કચુંબર, દિવાળી, મંદિર, બિલાડી, હોડિયું અને પૂછડી. આ બધા શબ્દ તમારે વાંચવાના છે અને લખવાના પડશે. પણ નીચે પણ છે, તમારે જોવો વાંચવાના છે. સાપ, હાથી, થાળી લાવ, ગાયના સિંગડા, ઢગલો, થળિયો, થેલી આપ, હાથીની પૂછડી. એવી જ રીતે અહીંયા પણ છે. અહીંયા જો તમારે અલગ આપેલું છે, અહીંયા કંદ, તો અહીંયા જો માથે મીંડું છે તો શું થઈ જશે કંદ. પછી સત, તો અહીંયા શું થશે, મીંડું છે તો સંત. એવી જ રીતે ચિંતા, તો સામે મીંડું છે તો ચિંતા. વંદન, તો એવા થશે વંદન. નદી, તો સામે મીંડું લાગી જાય તો નંદી. રંગ, તો સામે મીંડું લાગશે ર ઉપર તો રંગ. પછી પકડવું, તો સામે લખવું દોડવું. પછી અહીંયા જો રંગ પૂરો, અહીંયા છ, થ, સ અને છ માં તમારે મનગમતા કલર પૂરવાના છે. એવી જ રીતે અહીંયા પણ એમ જ છે, ઓળખો અને રંગ પૂરો. અહીંયા સ, થ, થ અને ડ માં મન થ ને ગોતીને તમારે મનગમતા રંગ પૂરવાના છે. બીજું હું તમને આગળના લેક્ચરમાં સમજાવીશ.